નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી મંગલાબેન ચુનીલાલ દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં જુદી જુદી કોલેજમાંથી 60 જેટલા વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો હતો. પ્રાંતિજના કમાલપુર કોલેજ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ તથા શ્રીમતી મંગલાબેન ચુનીલાલ દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે તારીખ 8-9-10 જાન્યુઆરી એમ ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિદિવસીય નાટ્ય શિબિરમાં જુદી જુદી કોલેજોમાંથી કુલ 60 જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો, જેમાં જુદા જુદા તજજ્ઞો દ્વારા જિજ્ઞાસા પૂરી પાડવામાં આવી હતી. તો ત્રિદિવસીય કાર્યક્રમમાં રાત્રિ દરમિયાન કોલેજ ખાતે મનોરંજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં નાટક, એક પાત્ર અભિનય, રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ સહિત વિવિધ તજજ્ઞો સહિત માટે જમવાની રહેવાની તમામે તમામ પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવી હતી અને ત્રિદિવસીય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પૂર્વ કુલપતિ પ્રોફેસર કે એસ શાસ્ત્રી, જાણીતા નાટ્યકાર ડૉક્ટર સતીશ વ્યાસ, લોકગાયિકા કિંજલ દવે, ફિલ્મ ડિરેક્ટર નિરંજન શર્મા, ભૂમેશભાઈ પરીખ, કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કામેશ્વર આર પ્રસાદ, પ્રોફેસર સુરેશભાઈ પટેલ, રાજેન્દ્ર એ પંચાલ, ડૉક્ટર કાંતિભાઈ પ્રજાપતિ, ડૉક્ટર સતીશભાઈ પટેલ, રાજેન્દ્ર આઈ ઓજા સહિત કોલેજ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ. એમસી દેસાઈ કોલેજમાં આજે જે નાટ્ય શિબિર થઈ રહી છે, એમાં યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોના આવનારા સમયમાં જે ઉભરતા કલાકારો છે એમને યોગ્ય તાલીમ મળે અને યોગ્ય સ્પીચ મળે એના માટેનો એક સરસ પ્રયાસ થઈ રહ્યો છે કોલેજ તરફથી. તો બધા જ જે ઉભરતા કલાકારો છે બધા રહીશ કે આપ સરસ રીતે શીખો અને આપના આવનારા ભવિષ્ય માટે આ કલાક્ષેત્ર માટે આપ સૌને શુભેચ્છાઓ અને કોલેજને પણ આ એક નવા જે એક સારો પ્રયાસ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હેમચંદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અનુદાનિત અને શ્રીમતી એમસી દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ આયોજિત ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિરનો સરસ મજાનો આયોજન થયો 8, 9 અને 10 જાન્યુઆરી 2024. જુદી જુદી કોલેજોના 60થી વધારે શિબિરાર્થીઓ તાલીમાર્થીઓ અમારી કોલેજમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર મજાની તાલીમ લીધી. એમાં તજજ્ઞો, ખૂબ સારા સારા તજજ્ઞો અમે હાજર રાખ્યા અને વિદ્યાર્થીઓને જિજ્ઞાસા પૂરી પાડી અને એમને નાટ્ય વિષયમાં ખૂબ સરસ સમજણ આપી. રહેવાની જમવાની સરસ સગવડ અમે કર્યા. અમારા પ્રમુખ પ્રોફેસર કે શાસ્ત્રી સાહેબ પણ બાળકોને આશીર્વચન આપ્યા અને વિરદાવ્યા. જોરે જોરે ગુજરાતના જાણીતા નાટ્યકાર અને નાટ્ય ભજવનાર લેખક ડૉક્ટર સતીશભાઈ વ્યાસ પોતાની કિંમતી સમય આપી અને બીજ વક્તવ્ય રજૂ કર્યા, એ પણ વિદ્યાર્થીનો ખૂબ સુંદર લાભ મળ્યો. ખૂબ પ્રસિદ્ધ લોકગાયિકા અને અમારી કોલેજની વિદ્યાર્થીની કિંજલ દવે પણ ઉપસ્થિત રહી, વિદ્યાર્થીઓમાં જોમ ને જોશ પૂરું પાડ્યો. જોરે જોરે ફિલ્મ ડિરેક્ટર નિરંજન શર્મા અને ખૂબ જાણીતા પ્રશાંત ત્રિવેદી આવા નિષ્ણાતોને ઉપસ્થિત રાખી ખૂબ સુંદર મજાનો સેશન્સનું આયોજન કર્યા ને રાત્રે મનોરંજનનો પ્રોગ્રામ, સ્ક્રિપ્ટ, માઇમ, નાટકો, રાસ ગરબા, લાઈવ, દરેકે દરેક પ્રકારની ફેસિલિટી પ્રોવાઈડ કર્યા અને બાળકોનો એક નવો 3 દિવસનો જુસ્સો જોમ પૂરી પાડીને આ કોલેજ અમને પોતાની કોલેજ પછી મોકલે છે અને એક નવો ઉત્સાહ ભરીને કે કલા પણ કેટલું માન સન્માન ધન અર્પણ કરાવી શકે એને અમને અહેસાસ થયો અને નાટક વિષયમાં નાટક ભજવવાને કરવાના નાટક શું છે એને ખૂબ સાચી માહિતી મળી અને 3 દિવસનો આ શિબિર ખૂબ સફળ રહ્યો. તો હું અમારા પ્રમુખશ્રીનો
યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીના, રજિસ્ટારશ્રીના અને યુવાનો કોઓર્ડિનેટર ચિરાગભાઈનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ કે અમને એ નાટ્ય તાલીમ શિબિર યોજવાની તક આપી. આ બધાના અમે ખૂબ દિલથી આભારી છીએ. અમારા સંપૂર્ણ કોઓર્ડિનેટરો અને દરેક સ્ટાફ મિત્રો સાથ સહકાર આપીને એને સફળ બનાવ્યા, અને જુદી જુદી કોલેજમાં જે વિદ્યાર્થી ભાઈ બહેનો આવ્યા છે એમના ભવિષ્ય ઉજ્જવળ થાય એવી કામના કરું છું. અને સફળતાપૂર્વક આ ત્રિદિવસીય શિબિરનું સમાપન થયું. ટેલેન્ટનો ખજાનો હોય છે અને એ પ્રતિભા બહાર આવે તે માટેના જુદા જુદા કાર્યક્રમો યોજાય છે, અને એમાં પણ ખાસ કરીને તાલીમ શિબિર એ એટલા માટે મહત્વનું છે કે 3 દિવસ સુધી બધા સાથે રહે છે અને આપણે કરે છે, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન મળે છે અમને, અને ઘણીવાર આપણને એમને પોતાને ખ્યાલ હોય એના કરતાં પણ વધારે સારી પ્રતિભા એમનામાં રહેલી હોય છે, અને એથી એને પ્રોત્સાહન આપવાનું કામ એ ખૂબ અગત્ય.